હાય વેલકમ ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં? ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં જ હશો. ચાલો ચા નાસ્તો કરવા. આજે તો છે થેપલા ને ચા, અને અમને ખાસે થેપલા ને દહીં. તો આવો બધા, એક લીટર ચા પીવા. એક લીટર કઈ નથી. તો આખી તપેલી ભરી, જો તમને બતાવું. આખી તપેલી ભરી છે કે નહીં? મારી તપેલી છે ને વાટકી જેવડી. આમ જો આવડી મોટી તપેલી છે. નાની એવી વાટકી જેવડી તપેલી છે ને, તમને એમ થાય કે લ્યો જે તમારા વાતો કરવા થેપલું માં ભૂલી ગયો. હા, થેપલું બાળી નાખ્યું. તમે ચા નું નામ લેખો ને, એટલે ચા ની ભૂલી નહીં કરવાની. એમ આમનું માનવું એવું છે કે દૂધ ને થેપલા નો ખવાય, એટલે એમને દહીં ને થેપલા ખાશે. બધા ખાતા જ દૂધ ને થેપલા. શું કરશો? કઈ નહીં, તમને એમ થાય કે ન ખવાય દૂધ ને થેપલા. પેલા અમને તો નાસ્તો કરી લીધો ને જાય છે, અને હવે હું એકલી નાસ્તો કરીશ. ચલો, કેવિન ના પપ્પા તો ગયા, અને હવે હું નાસ્તો કરી લઉં. ચા અને થેપલા બે તૈયાર થઈ ગયું છે. ચાલો બધા ચા નાસ્તો કરવા. ચા અને થેપલા. આ છે ગરમા ગરમ આદુ વાળી ચા. મને છે ને આદુ વાળી ચા જ જોઈએ. અને અહીંયા છે થેપલા. બધું કામ પતી ગયું, વાસણ ને પોતા ને કપડા મશીનમાં નખાઈ ગયા, અને હવે છે ને ચોખા સાફ કરવા બેસું છું. બે દિવસથી કહું છું પણ ટાઈમ નહોતો મળતો. આજે તો હવે કરી જ નાખું. ચોખા સાફ કરીશ ને પછી કરશું રસોઈ, અને બહાર અહીંયા ફળિયામાં જ બેસું છું. એટલે અહીંયા સારું, બહાર ને બહાર બધો કચરો નીકળી જાય અહીંયા તે બહાર ફળિયામાં જ. એટલે અહીંયા નહીં કચરો બધો બહાર જ થાય, અંદર બધું સાફસૂફ કર્યું હોય ને પાછો બગડે બધું. અને જો અત્યારમાં આ ઝાડવા ધોયા છે, પણ હમણાં જોજો બપોરે નહીં થઈને ત્યાં તેવા નેવા થઈ જશે બધા. ગાંધીનો ગુલાબ, અમારે ફૂલ બહુ જ આવ્યા છે. જો આજે ગલકું મોટું થયું છે, થોડુંક કાલે બનાવવું પડશે. હાલો ચોખા સાફ કરી લઉં. ખીચડીમાં અને ઇડલી ઢોસા બનાવવાના હોય ને એના માટે વાપરું છું, એટલે ખાસ તો ઇડલી ઢોસા માટે જ લઈશું. ઇડલી ઢોસા સરસ થાય, ખીચડીના ચોખા હોય ને એના એકદમ સરસ. જૂના ચોખા છે એટલે ખીચડી સરસ થાય. કઈ છે નહીં આમાં કચરો, પણ તો ચાળી નાખવું. ચોખા સાફ થઈ ગયા, અને હવે કરવી છે રસોઈ. તો રસોઈમાં તો આજે વાલ ને લીલી ડુંગળીનું શાક કરવું છે, અને સલાડ કરીશ ને અથવા તો મરચા ભરેલા બનાવશું રોટલી. એટલું બનાવવાનું છે, તો ફટાફટ બનાવી લો. 10:45 થઈ ગયા છે, જલ્દી જલ્દી બનાવી નાખો. વાલ એકદમ સરસ હતા. કાલે લીધા હતા, પણ કાલે કેવિનના પપ્પાની તબિયત સારી નહોતી ને ન બનાવ્યા. અને આ છે લીલી ડુંગળી, લીલી ડુંગળીમાં બનાવવાના છે. Thank you.
આવી ગયા બે બચ્ચું લઈ છે ને સવારની નું તે અત્યારે છે કઈ આવી ને તો હારે હારે આવી બચુલુ બચ્ચું પગ દબાઈ દઉં બચુલુ 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 બચ્ચું પગ દુખતા હશે પગ પૂંછડી તો હલતી જ હોય મેં પગ દબાઈ દેવું છું જો ચાલો જમવા લીલી ડુંગળી ને વાલ ને બટેટાનું શાક છે અને એ છાસ સલાડ છે સલાડમાં બધી જ જાતનું છે મૂળા ગાજર ટમેટા બીટ કાકડી લીલી ડુંગળી અને રોટલી છે અને આ બધા આવી ગયા છે પણ બચ્ચાને રમાડવામાં જ પડ્યા છે બધાએ હાલ હાલ જલ્દી કપડાં બધા હા જો આના લાડ એમ કહે છે કે પહેલાં તેડો તો જ આઈ કાર્ડ આપવું આઈ કાર્ડ છે ને કાઢી લીધું છે ને અને છુપાવી દીધું છે એમ કહે છે તેડો ને તો જ આઈ કાર્ડ આપો એને છે ને રોજે એકથી બે વખત તેડવાનું જોઈએ જ જ્યારે ઘરે આવે ને ત્યારે એકવાર તેડવાનું કહે હવે તો આઈ કાર્ડ આપ આપી દે હવે આપી દે જમીને ફ્રી થઈ ગયા અને બધા સૌનું કામ કરવા માંડ્યા અને બચ્ચો દે એનું કામ કરવા માંડી સુઈ ગઈ છે જો મસ્ત ઊંઘ આવી ગઈ શિયાળો છે ને એટલે ઊંઘ બહુ આવે છે અને કેવું જશે ટ્યુશનમાં જેની હોમવર્ક કરશે અને હું મારું કામ કરીશ એ ઉઠાડતી ને આ છે ને સુવા જ ન દે એને ચાલ બંધ કરી દેના પર તું ને આરામ કરવા દે બાકી જ્યાં મસ્ત ઊંઘમાં આવ્યો છે ચાલો આવું તું હોમવર્ક કર અને હું મારું કામ કરું કેવીન જાય છે ટ્યુશનમાં તૈયાર થઈ ગયું છે ચાલો સાંજ થઈ ગઈ છે અને બચુલી આવી ગઈ છે એ બાજુવાળા ત્યાં ગયો પણ અમને આ જોવે ને તો તરત જ દોડીને આવી જાય હું કપડાં લેતી હતી ને બહારથી તો જોઈ ગયું તરત આવી ગયું ખુરશીમાં જ બેસવાનું એ આવે ને એટલે પછી ખુરશી એ ને એ આવે ને એટલે અને રસોઈની શરૂઆત કરી દીધી છે પીવીના પપ્પાને છે ને આજે ખીર ખાવાની ઈચ્છા હતી એટલે ખીર બનાવું છું તો ચોખા મૂકી દીધા છે બાપવા ખીર બનાવી છે અને જેનીને ખાવા છે વઘારેલા ભાત એટલે થોડાક વઘારેલા ભાત બનાવી દઉં બીજું કંઈ નથી બનાવવાનું બી વસ્તુ બનાવવાની છે તો બનાવી નાખું બચુલી તારે ખીર ખાવાની છે હે બચુલી અહીંયા થાય છે ખીર બની જ ગઈ છે હવે બસ એકાદ બે મિનિટ થાય ને એટલે બંધ કરી દઉં પછી અહીંયા ભાત વઘાર્યા છે લાલ મરચા તેડા છે કેવી ના આવશે ને ત્યાં સુધીમાં બધું તૈયાર થઈ જશે ચાલો જમવા વઘારેલા ભાત છે લાલ મરચા શાક ખીર અને રોટલી ને અમને આવી ગયા છે એમને દવાખાને લઈ ગઈ હતી તબિયત નથી સારી ને એટલે ઠંડી લાગતી હતી આજે તે પાછી તાવ આવ્યો હતો અમને આવી ગયા છે અને આ તો આવેલી નથી ચાલો બધા જમવા જમીને ફ્રી થઈ ગયા બધા સુવા માંડ્યા સૌ સૌનું કામ કરવા માંડ્યા અને આમને દવા પીને સુઈ ગયા હજી એક મોડેથી પીવાની છે એટલે પાછા ઉઠાડવા પડશે એમને છે ને કોઈ દિવસ દવા લેતા નથી પણ અત્યારે લીધી ગમે તેવો તાવ આવ્યો હોય ગમે તેવું થયું તો દવા ન લઈ એમના મટાડે હે ને
એટલે દવા ભાવતી નથી, ભાવતી નથી એટલે દવા તો કોઈ ન ખાવે. દવા ભાવવાની ચીજ નથી. દવા લેતા તો નથી ને કોઈ દિવસે? બિનજરૂરી શરીરમાં દવા નાખવી જ નહીં. આ વખતે વળી લેવડાવી છે. સારું, ચાલો આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરીએ. કાલે મળશું. જો કેવીનને ઊંઘ આવતી લાગે છે, વાંચવાનું છે. ચોપડાનો ઢગલો કરીને બેઠો છે, પણ બિચારાને ઊંઘ આવે છે. જો સારું, ચાલો ગુડ નાઇટ, બાય, કાલે મળીશું.